સંગીતના ગુરુનું આજે નિધન થયું છે અને એક આધ્યાત્મ જગતના ગુરુનું આજે નિધન થયું છે. બંને પોતપોતાની દુનિયામાં, પરમાત્માની દુનિયામાં ચાલ્યા ગયા છે, પણ એમની ઉર્જા, એમના આશીર્વાદ, કાશ્મીરી બાપુના આશીર્વાદ મને દર્શન કરવાનો 2-3 વાર અવસર મળ્યો છે. પણ એક સંતના આશીર્વાદથી શું તમારામાં ફેરફાર થઈ શકે, શું તમારા સંસ્કાર બદલી શકે, શું તમારી પ્રકૃતિ બદલી શકે, આનું જીવતું જાગતું ઉદાહરણ હતું કાશ્મીર બાપુ. લતાજીને મારા 14 વર્ષ પહેલા મળવાનું થયું હતું મનુભાઈ ગઢવી સાથે. સૂર સાંભળવા નહીં મળે એ વાતને હું નકારું છું, કારણ કે જ્યાં સુધી સુગ્ન શ્રોતાઓ હશે, જ્યાં સુધી ભારતીય સંગીતની પરંપરા અવિરત ચાલતી રહેશે અને ચાલતી રહેવાની છે, ત્યાં સુધી લતાજીનો સૂર વિસરાવાનો નથી. કારણ કે હવે ટેકનોલોજીનું માધ્યમ એટલું બધું સારું છે કે આવનાર હજારો વર્ષ પછી પણ આપણે એ સંગીતને, એ સૂરને, એ ગીતને સાંભળી શકીશું. રહી વાત ગુજરાતી લોકસંગીતની, તો ગુજરાતી લોકસંગીત પ્રત્યે લતા દીદીને ખૂબ જ લગાવ હતો.